અમેરિકામાં 4 વર્ષની તપાસ પછી એક અત્યંત મહત્વની બાબત જે છે એ સામે આવી છે. કઈ બાબત? તો આ તપાસની અંદર એવું જાણવા મળેલું કે મોબાઈલની અંદર આપણે લોકેશન જે છે એ બંધ કરી નાખીએ ને તેમ છતાં પણ ગૂગલ જે છે એ તમને ટ્રેક કરે છે. લોકેશન આપણે બંધ કરી દીધું હોય તેમ છતાં પણ ગૂગલ જે છે એ પોતાની રીતે આપણું લોકેશન જે છે એનો એક્સેસ પ્રાપ્ત કરી લે છે અને આપણને ટ્રેસ કરી લે છે. તો આને તો એક રીતે શું કહેવાય, આને તો એક રીતે છેતરપિંડી કહેવાય, અથવા તો ગૂગલ જે છે ગૂગલ એ આપણને ધોકો આપે છે અથવા આપણી સાથે ફ્રોડ કરી રહ્યું છે એવું લાગે છે. તો અમેરિકાની અંદર 4 વર્ષ પછી આ તપાસ પછી આ ઘટના થઈ તો અમેરિકાએ શું કર્યું હશે? અમેરિકાએ એની ઉપર જે છે એ લાખો કરોડો રૂપિયાનો જે છે એ દંડ લગાવી દીધેલો છે. આની પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો જેમાં મેં તમને સમજાવેલું હતું કે ડેટા ઇન્ફોર્મેશન માહિતી એનું મહત્વ શું છે. તો અહીં તમે સમજો છો કે ગૂગલ જે છે એ આવી રીતે તમને ટ્રેસ કરી અને આ બધો ડેટાને એ બધું તમારું પ્રાપ્ત કરી લે અને પછી એનો જે છે એ મોનેટાઇઝ કરી એના દ્વારા ટાર્ગેટેડ એડવર્ટાઇઝમેન્ટમાં એ બધામાં ઉપયોગ કરી શકે છે. બાકી ડેટાવાળો વિડીયો જોઈ લેજો, એમાં તમને ડિટેલમાં ખબર પડશે, તો તમે આ વિડીયોને વધારે સારી રીતે સમજી શકશો. તો અમેરિકાની 40 જેટલી રાજ્ય સરકારોએ ગૂગલ ઉપર જે છે એ $40 કરોડ જે છે એનો ફાઇન એનો દંડ જે છે એ લગાવી દીધેલો છે. 2018 પહેલાં સુધી ગૂગલ જે છે એ અમેરિકામાં ગૂગલ એપથી લોગઆઉટ થયા પછી યુઝર્સનું લોકેશન જે છે ટ્રેસ કરી લીધું હતું. તમે લોગઆઉટ કરી નાખો તેમ છતાં પણ જે છે એ લોકેશનનો ડેટા જે છે એ સેવ કરી દેતું હતું. હવે આ દંડ તો આપવાનો જ છે, $40 કરોડનો દંડ તો આપવાનો છે, પરંતુ આ ઉપરાંત ગૂગલે એવું નવા નિયમ અનુસાર કોર્ટે એવી પણ ફટકાર લગાવી કે હવે જે છે ને એ ગૂગલે સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે લોકેશનનો ડેટા એ કેવી રીતે એક્સેસ કરે છે, કેવી રીતે ભેગો કરે છે. અને લોકેશનનું ટ્રેકિંગ ઓફ થયા પછી ઓફ કરી નાખીએ પછી પણ એ કેવા પ્રકારનો ડેટા લઈ શકે છે, કેવો ડેટા લેશે અને કયો ડેટા રદ કરશે, અને લોકેશન ટ્રેકિંગ જે છે એનો ડેટા એ કેટલા સમય સુધી સેવ રાખશે, અને લોકેશન ટ્રેકિંગ જે છે એને ઓફ કરવું હોય તો એની માટે કયા કયા સેટિંગ કરવા પડે, એ લોકેશનનો ડેટા ડિલીટ કરવા માટે ડેટા રાખવાની એ બધાની હવે જે છે એ ડિટેલમાં માહિતી જે છે એ આ ગૂગલે આપવી પડશે. તો ભારતની અંદર પણ હવે આવું કંઈક કરવું જોઈએ, એની માટે સરકારે ધ્યાને લેવું જોઈએ.